વાત કરીએ હાલમાં જ મળેલી મહત્વની વિગતો અંગે તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક એવો નિવેદન આપ્યું કે જેને લઈને હાલ તો અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ ગયા છે તેઓએ નિવેદન આપતા કહ્યું છે કે મને પાળવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ મને હજુ સુધી કંઈ થયું નથી ભગવાનના અને પ્રજાના આશીર્વાદથી હું હેમખેમ છું મને કંઈ થયું નથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું લોકાર્પણ સમયે આ નિવેદન અમદાવાદમાં એક બ્રિજનું લોકાર્પણ તેઓના હસ્તે કરવામાં આવ્યું અને આ બ્રિજના લોકાર્પણ પ્રસંગે તેઓએ નિવેદન આપતા આ નિવેદન આપ્યું છે કે મને તોડી પાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ ભગવાનના આશીર્વાદ અને પ્રજાની જનતાનો જે પ્રેમ મળી રહ્યો છે તેઓના પણ આશીર્વાદથી હું હજુ પણ એમ કેમ છું મને કંઈ પણ થયું નથી સંયોગથી કરીએ છીએ પણ તમે અમને સાચવો છો અમને પાડી નથી દેતા નહીં તો પિરામિડ ઉપરથી નીચે હલી જાય તો પડીએ નીચે તો નીચે વરણ પાછું ઓછું વાગે હો તમને કહી દઉં હારકા ભાગણ ફ્રેક્ચર થાય તો ઉપર વારણ જ થાય એટલે અમારે તો બહુ સાચવવું પડે છે મારે તો બહુ પાડવાનો લોકોએ પ્રયત્ન કર્યો પણ ભગવાન દર વખતે બચાવી લે તમે બધા બચાવી લો કોક પાડવા જાય તો 10 જણા જીલવા વાળા આવી જાય છે કોઈ સફર આ મિનિટ સુધી તો ભગવાનનો આશીર્વાદથી થયું નથી ઘણું કરીએ છીએ અને ઘણું કરવાનું છે અમદાવાદમાં એક બ્રિજનું લોકાર્પણ થયું અને આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક નિવેદન આપતા કહ્યું કે મને તોડી પાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ ભગવાનના અને પ્રજાના આશીર્વાદને કારણે જનતાના પ્રેમના કારણે હું હજુ પણ હેમખેમ છું મને કોઈ પણ પ્રકારના નુકસાન નથી થયા આવું એક નિવેદન આપ્યું છે બ્રિજના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ આવેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે